નાભી આપણા શરીરનું કેન્દ્ર બિંદુ છે જેની સાથે આપણા શરીરની નર્વસ સિસ્ટમ જોડાયેલી છે નાભી શરીરમાં એક ચમત્કારિક જગ્યા છે જેની મદદથી તમે અનેક બીમારીથી સરળતાથી છુટકારો મેળવી શકો છો નાભીની પાછળ પેકોટી ગ્રંથિ હોય છે આ પેકોટી ગ્લેન્ડ શરીરના અનેક ભાગની નસની સાથે જોડાયેલી હોય છે તેના કારણે પેકોટી ગ્રંથિ શક્તિશાળી બને છે કોઈ પણ વ્યક્તિ જ્યારે નાભીમાં તેલ નાખે છે ત્યારે પેકોટી ગ્રંથિ તેને ઝડપથી શોષી લે છે અને આ રીતે વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરે છે ખાલી તમે બાર દિવસ નાભીમાં તેલ લગાવીને ટ્રાય કરો ફરક તરત જ દેખાશે તો ચાલો શરૂ કરીએ નાભીમાં કયા કયા તેલ કેવી રીતે લગાવવાથી કેવા ગજબના ફાયદાઓ થાય છે નાભીમાં સરસવના તેલના થોડા ટીપા નાખીને માલિશ કરવાથી આંતરડાનું સ્વાસ્થ્ય સુધરે છે પેટની ખરાબી કબજિયાત પાચન સંબંધી અન્ય સમસ્યાઓમાં પણ રાહત મળે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે માનસિક તાણ દૂર કરવામાં પણ નાભી ચિકિત્સા ખૂબ જ લાભકારી છે એરોમાથેરાપીમાં લવંડોનું તેલ માનસિક તાણ દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે નાભીમાં લવંડરનું તેલ લગાવવાથી પેરાસિન્થેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થાય છે અને એકાગ્રતા વધે છે તેમજ આપણી ભાવનાઓ સંતુલિત થાય છે જૈતુનનું તેલ ત્વચાને લગતી કોઈ પણ સમસ્યા દૂર કરવા માટે તમે લગાવી શકો છો વાસ્તવમાં જૈતુનનું તેલ પ્રાકૃતિક ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે જૈતૂનનું તેલ સોજા ઉતારવામાં ત્વચા સંબંધી સમસ્યાઓ અટકાવવામાં ત્વચાનો ચેપ દૂર કરવામાં અને માથાથી પગ સુધીની ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં ખૂબ જ મદદ કરે છે જેમ આપણે વાળને સ્વસ્થ રાખવા માટે માથામાં ખોપરેલના તેલથી માલિશ કરીએ છીએ તેવી જ રીતે નાભીમાં આ તેલ નાખવાથી વાળને લગતી તમામ સમસ્યા દૂર થાય છે નાભીમાં કોપરેલના તેલથી માલિશ કરવામાં આવે તો શરીરમાં બોતેર હજાર નસો સાથે જોડાયેલી ડૂટી શરીરમાં રહેલા ખનીજોને શોષી લઈને વાળને સમયથી પહેલા સફેદ થતા રોકે છે અને વાળના મૂળને મજબૂત બનાવે છે જો તમારા વાળ વધારે પડતા સુકાઈ ગયા હોય તો નાભીમાં લગાવવા માટે જૈતુન અથવા જોજોબા તેલનો ઉપયોગ કરવાથી બમણો ફાયદો થાય છે મિત્રો નાભીમાં નિયમિત રીતે લીમડાનું તેલ ગુલાબનું તેલ કોપરેલ તેલ અથવા લીંબુનું તેલ નાખવાથી પ્રજનન સ્વાસ્થ્ય સુધરે છે આ બધા જ તેલનો નાભી ચિકિત્સા માટે ઉપયોગ કરવાથી શુક્રાણુઓની સંખ્યા વધે છે માસિક દરમિયાન થતા દુખાવામાં ખૂબ જ રાહત મળે છે પ્રજનન ક્ષમતા પણ વધે છે સાંધામાં સોજો આવી જવો સાંધાનો ઘસારો જેવી સમસ્યાઓ દૂર કરવામાં પણ નાભી ચિકિત્સા ખૂબ જ સારા પરિણામ આપે છે આ માટે ડૂટીમાં એરેડિયાનું તેલ નાખવું એરંડ્યાનું તેલ નાભિમાં નાખી ગોળાકાર માલિશ કરવાથી હાડકાં મજબૂત બને છે સાંધાનો દુખાવો ઘૂંટણનો દુખાવો પગમાં દર્દ કમરમાં દર્દ પણ દૂર થાય છે મોબાઈલ અને લેપટોપના વધુ પડતા ઉપયોગના કારણે આંખોમાં બળતરા અને આંખો સૂકી થઈ જવાની સમસ્યા થાય છે ક્યારેક આંખમાં ખંજવાળ પણ આવે છે ડ્રાય આઈ સિન્ડ્રોમ તરીકે ઓળખાતી આ સમસ્યામાં કોપરેલ તેલના થોડા ટીપા નાભીની આસપાસ નાખી આ તેલથી માલિશ કરવાથી ઘણી જ રાહત મળે છે એડી ફાટી ગઈ હોય એડીઓમાંથી ખોળ ઉતરતી હોય નખ કપાઈ જતા હોય પીળા પડી જતા હોય હોઠ ફાટી જતા હોય તો આ બધી જ સમસ્યા દૂર કરવા નાભીમાં સરસણનું તેલ લગાવી માલિશ કરવું નાભીમાં તેલ લગાવવાની સાચી રીત કહી છે એ પણ જાણી લઈએ તેલને થોડું હૂંફાળું ગરમ કરો આ તેલ ને રાખી મૂકો થોડું તેલ નાભી અંદર જશે બાકીના તેલ ને નાભીની આસપાસ ગોળાકાર માં માલિશ કરો મિત્રો સ્વાસ્થ્યને લગતી આ જાણકારી તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો